નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂતો માટેના આજના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની વાત આ વિડીયોમાં કરીશું. માવઠું, સોયાબીન, જીરું, હવામાન વિશેની વગેરે માહિતી આ વિડીયોમાં જાણી દે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. તો પહેલા સમાચાર હવામાન બાબતે જોઈએ તો આજના હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને ધીમી ગતિએ ઠંડીનું આગમન થતું જોવા મળી રહ્યું છે. ઉત્તર પૂર્વના ઠંડા પવનોને કારણે રાત્રિ દરમિયાન ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. તો કચ્છ સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે. તો નલિયા 9 ડિગ્રી સાથે ઠંડુગાર, જ્યારે ડીસામાં 12 ડિગ્રી નજીક તાપમાન. અન્ય તરફ સોયાબીન બાબતના સમાચાર જોઈએ તો સોયાબીનના નીચા ભાવે ખેડૂતોની વેચવાલી તૂટતા ઘટાડો અટક્યો છે. વિદેશોમાં સોયાખોળના ભાવે ધારા ઘટતા પ્લાન્ટોના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અને સોયાબીનની અગ્રણી બ્રોકર દ્વારા જણાવવામાં આવ્યું છે તે મુજબ સોયાબીનના આયાતના સોદાઓ છે તે મોટા પ્રમાણમાં થયા છે, પરંતુ પડતર પ્રતિ ક્વિન્ટલની 5000ની ઉપર હોય તો આનેથી હવે આયાત સોદા અટકી પડ્યા છે. અને અગાઉના વર્ષોમાં સોદા સમયે જે સોયાબીન ક્વોલિટી દેખાડવામાં આવતી હતી, ત્યારે ડિલિવરી સમયે મળે ત્યારે ક્વોલિટીમાં હાથીખોડાનો ફરક જોવા મળતો હતો. આથી કેટલાક આયાતકારોએ મોટા આયાતના સોદા કાઢવાનું આ વખતે ટાળ્યું છે. અન્ય તરફ જીરુના સમાચાર જોઈએ તો જીરુના માર્જિન ઘટાડાની માંગ વચ્ચે વાયદા ઘટ્યા ભાવથી 1000 સુધર્યો છે. જીરુ વાયદો આજે દિવસ દરમિયાન ઘટીને 38,250 રૂપિયા સુધીની સપાટીએ પહોંચ્યા પછી 1000 રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો. અને દિવસના અંતે જીરુ વાયદો 365 રૂપિયા વધીને 39,400ની સપાટી પર બંધ રહ્યો હતો. તો જીરુના વેપારીઓ કહે છે કે જીરુમાં ઘરાકી જ નથી અને બહુ જ વેપારો છે તે ઘટી ગયા હોવાથી બજાર સ્ટેબલ થાય તેવી ધારણા છે. અને હાજરમાં ગુરુવારે બજારો સુધરી શકે છે અને બુધવારે 500-700 જેટલા ભાવ ઘટ્યા હતા. અન્ય તરફ તાર ફેન્સિંગ યોજનાને લઈને મોટા સમાચાર જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા વન્ય પશુ દ્વારા ખેડૂતોના ખેતરોમાં થતા નુકસાનને અટકાવવા માટે તાર ફેન્સિંગ યોજના બાબતે મોટી સહાયની જાહેરાત કરી છે. તો ખાસ કરીને આ યોજનાની શરૂઆત આવતી 8 તારીખથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. તો વધુમાં વધુ ખેડૂતો આનો લાભ લે તેવી ધારણાઓ છે. તો 2 હેક્ટર જમીનની મર્યાદામાં રનિંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા તો થનાર ખર્ચના 50% કે તેનાથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર રહેશે. તો માવઠાની નુકસાની સહાય બાબતે મોટા માઠા સમાચાર સામે આવી રહ્યા છે. 26 ડિસેમ્બરના રોજ થયેલા માવઠાના વરસાદને કારણે ખાદ્ય પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું, ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. વાત છે જૂનાગઢ જિલ્લાની, જ્યાં પ્રાથમિક સર્વેમાં સામે આવ્યું છે કે 33% કે તેનાથી વધુ નુકસાની ન હોવાને કારણે માવઠાના નુકસાનનું વળતર ખેડૂતોને નહીં મળે. ખેતી વિભાગના પ્રાથમિક સર્વે મુજબ 33% કે તેનાથી વધુ નુકસાન ન હોવાથી દરેક ખેતરનો સર્વે કરવાની જરૂરિયાત નથી. ત્યારે ખાસ કરીને વંથલી અને આજુબાજુના વિસ્તારોમાં ખેતરોમાં પાણી નીકળી ગયા હતા તેવો જોરદાર વરસાદ પડ્યો હતો તેવી ખેડૂતોના મોટે વાત જોવા મળી રહી છે. પરંતુ આ બાબતે માઠા સમાચાર ખેડૂત મિત્રો માટે સામે આવી રહ્યા છે.